વિકાસના બણગા ફૂંકતી ગુજરાત સરકાર હજુ સુધી અનેક ગામોમાં રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડી રહી છે. ત્યારે પાટણના સરસ્વતી તાલુકાના બાટસણથી શિવપુરા સુધીના માત્ર 1.5 કિમી સુધીના પાકા રસ્તા માટે પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી ન હાલતા લોકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. સરસ્વતી તાલુકાના બાટસણ ગ્રામ પંચાયત હસ્તકનો શિવપુરા વિસ્તારમાં 300થી વધુ પરિવાર વસવાટ કરે છે. બાટસણ ગામ વિકસિત છે જેથી શાળા, દૂધ, ડેરી, હોસ્પિટલ સહિતની સુવિધાઓ ગામમાં આવેલી છે, જેથી શિવપુરા વિસ્તારના રહીશોને સવાર સાંજ ગામમાં આવવું પડે છે. આ ઉપરાંત નાના બાળકોને પણ અભ્યાસ માટે ગામની પ્રાથમિક શાળામાં જવું પડે છે. પરંતુ બાટસણ ગામથી શિવપુરા સુધીનો રસ્તો કાચો અને ઊંડો છે, જેથી ચોમાસાની સિઝનમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતાં ગ્રામજનોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. રસ્તા ઉપર પાણી ભરાઈ જતાં મોટરસાયકલ કે રિક્ષા જેવા વાહનો પસાર થઈ શકતા નથી. આ ઉપરાંત રસ્તાના અભાવે નાના બાળકો શાળાએ ન જઈ શકતા શિક્ષણ ઉપર પણ અસર પડી રહી છે. આ અંગે શિવપુરાના રહીશ રેવાભાઈ તેજાભાઈ રબારીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તત્કાલીન પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી તેમજ પાટણ કલેક્ટર અને જિલ્લા પંચાયતમાં પણ રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક રહીશોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.